डायमंड इंडस्ट्री करियल फाउंडेशन द्वारा विनामूल्य कराटे और मार्शल आर्ट क्लास शुरू कर पुणागाम विस्तार में आवेला क्रिस्टल प्लाजा शॉपिंग सेंटर में चाली रहे रोप गरबा क्लास में महिला दिवस शुभ दिवसे कराटे और फ्री मार्शल आर्ट क्लास न उद्घाटन कर दरेक माता बहनों ने फ्री में कराटे और मार्शल आर्ट शीखे વધુમાં આયોજક મયુરભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે આ ક્લાસમાં મહિલાઓને કરાટે મહિલા ટ્રેનર દ્વારા જ આપવામાં આવશે અને આપણે બધા જાણીએ છીએ કે થોડા સમય પહેલાં જ આપણા શહેરમાં ઘણા એવા બનાવો બન્યા છે જેમાં આપણી બહેન દીકરી સાથે ન બનવા બનાવ બની ગયા છે આવનારા સમયમાં એવા બનાવો ના બને એના માટે પૂણાગામ વિસ્તારમાં રોપ ગરબા ક્લાસમાં ફ્રી કરાટે અને ફ્રી માર્શલ આર્ટના ક્લાસ DICF દ્વારા શરૂ કરવામાં આવ્યા છે આવનારા સમયમાં કોઈ બહેન દીકરી મુસીબતમાં ના આવે અને જો ક્યારેક કોઈ મુસીબતમાં આવી જાય તો દરેક બહેન દીકરી પોતાનો સ્વ બચાવ જાતે કરી શકે અને પોતાનું આત્મરક્ષણ કરી શકે એવા ઉદ્દેશથી આ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે આ શુભ કાર્યમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ સંગઠન મંત્રી શ્રી રામભાઈ ધડુ વોર્ડ નંબર 17ના કોર્પોરેટર શ્રી વિપુલભાઈ સુહાગ્યા વોર્ડ નંબર 17ના કોર્પોરેટર શ્રી રચનાબેન હિરપરા વોર્ડ નંબર 17ના કોર્પોરેટર શ્રી સ્વાતિબેન ક્યાડા તેમજ પ્રેમાળ જીવદયા ટ્રસ્ટના સ્વયંસેવક શ્રી નિકુંજભાઈ ઇટાલિયા શ્રી નીતાબેન ઇટાલિયા આ દરેક સમાજસેવકો હાજર રહ્યા હતા અને દરેક બહેન દીકરીઓનું મનોબળ મજબૂત બનાવી પ્રોત્સાહન આપ્યું હતું આમાં સર છે સેલ્ફ ડિફેન્સ માટે રાખ્યું છે અને ગરબાને સેલ્ફ ડિફેન્સ બે માટે રાખ્યું છે અમારા જોડે મેડમ આયોજન કરે છે ગુજરાત માટે બધે જે ઘટના ઘટે છે મેડમે આ જોઈને બધા હાટું ફ્રી છે આ બધું આપણે ગરબા કરીએ એ સારું કહેવાય પણ આ જોડે પોતાની સેલ્ફ ડિફેન્સ હાટું જે કરીએ જ છે ને એ પણ આપણે કરવાનું હોય તો મહિલા દિવસ નિમિત્તે તમામ મહિલાઓને શુભકામનાઓ પાઠવીએ છીએ આજે સમગ્ર દેશની અંદર બધા જ લોકો વિશ્વ મહિલા દિવસ ઉજવે છે પણ આજે રોક ગરબા ક્લાસના જે આયોજકો છે અમણે અનોખી રીતે આ ગરબા ક્લાસવાળાએ આજે અનોખું આયોજન કર્યું છે વિશ્વ મહિલા દિવસે ઉજવવાનું આજના દિવસે ગરબા ક્લાસીસની સાથે સાથે બહેનો સેલ્ફ ડિફેન્સના ક્લાસ કરે એ માટે આજે ગરબા ક્લાસના સંચાલક મયુરભાઈ ચૌહાણ અને એની સમગ્ર ટીમે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું હતું ખૂબ મોટી સંખ્યાની અંદર બહેનો અહીંયા ઉપસ્થિત હતા અને આ વિસ્તારના મહિલા કોર્પોરેટર પણ ઉપસ્થિત હતા જ્યારે મયુરભાઈ ચૌહાણ પાસેથી જ્યારે જાણવાનો પ્રયત્ન કર્યો કે આટલો સારો વિચાર એમને ક્યારે આવ્યો તો લાસ્ટમાં આ વિસ્તારની અંદર અત્યારે ગ્રીષ્મ હત્યાકાંડ આપણે જોયો કે સર જાહેરની અંદર એમનું ગળું કાપી અને હત્યા કરવામાં આવી ત્યારબાદ આ સમગ્ર વિસ્તાર અને દરેક સમાજની અંદર એક ઘેરો પ્રત્યાઘાત પડ્યો અને લોકોનું કહેવાનું હતું કે ગરબા ક્લાસની સાથે સાથે આ બહેનો અને દીકરીઓને જો સેલ્ફ ડિફેન્સના ક્લાસ કરાવવામાં આવે તો આવી ઘટનાઓને અમુક અંશે રોકી શકાય અને એ પોતાનો સ્વ બચાવ કરી શકે ત્યારથી લઈ અને મયુરભાઈ ચૌહાણે અને એની સમગ્ર ટીમે આને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરી અને આજનો શુભ દિવસ એમણે પસંદ કર્યો કે આજના દિવસે જ એમણે આ આયોજન કર્યું છે અને સાથે ખૂબ અગત્યની વાત એ છે કે એક પણ રૂપિયો લીધા વગર વિનામૂલ્યે આ વિસ્તારની તમામ બહેનો અને દીકરીઓ આ સેલ્ફ ડિફેન્સના ક્લાસ કરે એ શુદ્ધ આશયથી જ્યારે આ આયોજન કર્યું છે તો અમે મહિલાઓની સાથે સાથે આ તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે ખરા અર્થની અંદર વિશ્વ મહિલા દિવસનું ઉજવણીનો એમનો વિચાર છે એ અભિનંદનને પાત્ર છે અમારી સમગ્ર ટીમ સમગ્ર કોર્પોરેટરશ્રીઓ તેમજ આ વિસ્તારના તમામ આગેવાન સોસાયટીના પ્રમુખશ્રીઓ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ આજે વોર્ડ નંબર 17માં યોગી ચોક વિસ્તારમાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આજે રોક ગરબા ક્લાસીસ દ્વારા એક ખૂબ સરસ કાર્ય કરવામાં આવ્યું છે જે ઘણા બનાવો બહેનો દીકરીઓ સામે બને છે એના માટે આજે એક કાર્યક્રમ કરાટેનો યોજવામાં આવ્યો છે અને એની શરૂઆત આજે કરવામાં આવી છે એ વાત સાચી છે જ્યારે મહિલા દિવસ આવે ત્યારે જ આવું બધું યાદ આવે છે પણ ખરેખર મહિલાઓને હવે એમની રક્ષા માટે ખુદ શીખવું પડશે બધું ને આગળ આવવું પડશે કેમકે ખરેખર આપણે હમણાં ગ્રીષ્મકાંડ જ જોયો ત્યાર પછીની જે આ બધી જનજાગૃતિ બધામાં આવી છે ખરેખર ગ્રીષ્મ સાથે જે ઘટના ઘટી ત્યાર પછી જ હવે એવું લાગે છે કે મહિલાઓને ખુદ એની રક્ષા ખુદ જાતે કરવી પડશે સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ સમય મીડિયા ન્યૂઝ સુરત